નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ત્રણ અલગ અલગ ભરતીઓ છે તેના વિશે. તો વિડીયો જો તમને સારો લાગે તો વિડીયો લાઈક કરજો અને શેર કરજો, અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. હવે વિડીયો શરૂ કરીએ તો પહેલી એમાં ભરતી છે તે છે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત મહિલા આર્ટ્સ કોમર્સ BBA BCA અને વિજ્ઞાન કોલેજ તેમજ આહિર કન્યા છાત્રાલય યુનિટ 2ના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓની ભરતી કરવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 7માં જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા સરનામે રૂબરૂ પોસ્ટ અથવા તો સંસ્થાના ઈમેલ, અહીં ઈમેલ આપેલો છે, setmahila@gmail.com દ્વારા અરજી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, એટલે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ માગવામાં આવે તે બધા સબમિટ કરી દેવાના રહેશે. તો હવે જગ્યા આપણે જોઈએ તો તેમાં પહેલું છે આસિસ્ટન્ટ પ્રોફેસર, એક જગ્યા છે અંગ્રેજી વિષય માટે તેમની લાયકાત છે BA MA. ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર એક મનોવિજ્ઞાન માટે તેમની પણ લાયકાત સેમ છે. ત્યારબાદ ત્રીજું છે આસિસ્ટન્ટ પ્રોફેસર એક જગ્યા છે અર્થશાસ્ત્ર માટે, તેમાં પણ જે લાયકાત છે તે સેમ છે MA BA. ત્યારબાદ ચોથું છે આસિસ્ટન્ટ પ્રોફેસર એક જગ્યા છે સંસ્કૃત ભાષા માટે, તો તેમાં પણ સેમ જ લાયકાત છે. પાંચમું છે આસિસ્ટન્ટ પ્રોફેસર 2 જગ્યાઓ છે કેમિસ્ટ્રી માટે, તેમાં BSc અને MSc માંગેલું છે. ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમાં 2 જગ્યાઓ છે BCA માટે, તેમાં BCA અને MCA તેની લાયકાત માંગેલી છે. ત્યારબાદ સાતમું છે આસિસ્ટન્ટ પ્રોફેસર તેમની એક જગ્યા છે કોમર્સ માટેની, તેનો વિષય છે, તો તેમાં લાયકાત છે BCOM અને MCOM. ત્યારબાદ આઠમું છે આસિસ્ટન્ટ પ્રોફેસર, તેમાં એક જગ્યા છે BBA માટેની, તેમાં લાયકાત BBA અથવા તો MBA લાયકાત જરૂરી છે. ત્યારબાદ નવમું છે PTI, તે ફક્ત મહિલાઓ માટે છે, એક જગ્યા છે, તેમાં ભરતી છે, તેમાં BPED અને MPED અથવા તો સ્ટેટ નેશનલ પ્લેયર હોવા જોઈએ. ત્યારબાદ અહીં આપેલું છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે MSc MCA MCOM MBAમાં 55% સાથે પાસ કરેલા હોવા જરૂરી છે, તેમજ નેટ અને GSET અથવા તો PhDની લાયકાત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. અરજી મોકલવાનું સરનામું અહીં આપેલું છે શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આહિર કન્યા છાત્રાલય યુનિટ 2 વંથલી રોડ વડલા ફાટક પાસે જૂનાગઢ. તો આ તેનું એડ્રેસ છે, અને આ જે ભરતી છે તે 11/6/2024 રોજ બહાર પાડવામાં આવી છે, એટલે તમારે અહીંથી આ 7 દિવસ છે તે ગણવાના રહેશે. ત્યારબાદ બીજી ભરતી છે માણસા NHM અંતર્ગત સ્ટાફ નર્સ અને ડેટા ઓપરેટરની જગ્યા ભરવા બાબતની આ જે છે એ જાહેરાત છે. જનરલ હોસ્પિટલ માણસા ખાતે SNCU અને NICUની NHM અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફ નર્સની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે, એટલે કે 11 માસના કરાર આધારે ભરવાની છે, જે પૈકી નીચે મુજબની જગ્યાઓ વોક ઇન ઇન્ટરવ્યૂમાં ગોઠવવાના થાય છે. તો અહીં હોદ્દો આપેલો છે સ્ટાફ નર્સ માટે, તો તેની લાયકાત છે તે BSc નર્સિંગ અને RNRM એટલે કે GNM હોવું જોઈએ. નર્સિંગ કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હોવું જોઈએ, એટલે કે કાઉન્સિલ માન્ય તે કોર્સ હોવો જોઈએ. ઉંમર મર્યાદા છે તે 39 વર્ષ છે. જગ્યાઓ 2 છે અને તેમને મળવાપાત્ર પગાર છે તે 20,000 રહેશે. ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર, તેમાં લાયકાત છે ગ્રેજ્યુએશન, માન્ય ઉંમર 39 વર્ષ છે, જગ્યા 1 છે, તેમનો ફિક્સ પગાર છે તે 15,000 રહેશે. ઉપરોક્ત પોસ્ટ માટે જરૂરી લાયકાત તથા ઉંમર અંગેની વિગતો ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામા, ઉંમર, શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટર લાયકાત સર્ટિફિકેટ કમ્પલસરી રહેશે તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો પ્રમાણિત નકલ સાથે અરજી બંધ કવરમાં કુરિયર કે સ્પીડ પોસ્ટ મારફતે, અહીં તારીખ આપેલી છે 18/6/2024 સુધીમાં નીચે આપેલા સરનામે મોકલવાની રહેશે, તેમજ અસલ પ્રમાણપત્રો સાથે 25/6/2024 રોજ સવારે 11 કલાકે નીચેના સ્થળે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. અહીં ઇન્ટરવ્યૂનું સ્થળ આપેલું છે અધિક્ષક શ્રી કચેરી જનરલ હોસ્પિટલ માણસા, તાલુકા હેલ્થ કચેરીની બાજુમાં મુકામ અને તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર.
તો આ ભરતી છે તેની છેલ્લી તારીખ છે તે 18/6/2024 છે, ત્યાં સુધી તમે અરજી મોકલી શકો છો. ત્યારબાદ ત્રીજી ભરતી છે એપ્રેન્ટિસશીપ માટેની ભરતીની જાહેરાત છે. એપ્રેન્ટિસ અધિનિયમ 1961 હેઠળ અંતર અંગેના અત્રેના મુખ્યાલય દ્વારા એપ્રેન્ટિસની ખાલી પડેલ જગ્યાઓ માટે નીચે દર્શાવેલા ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ માટે ભરતી કરવામાં થાય છે. તો તેમાં દરેક ટ્રેડ માટે વયમર્યાદા તારીખ 25/6/2024 રોજથી 14 વર્ષથી ઓછી ના હોવી જોઈએ. અહીં ટ્રેડ છે ઓફસેટ મશીન માઇન્ડર, તેમાં કુલ 15 જગ્યાઓ છે. તે જાતિવાઇઝ આ રીતે ડિવાઇડ કરેલ છે, અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 2 અને બિન અનામત માટે 12, એમ ટોટલ 15 જગ્યાઓ પર ભરતી થવાની છે. લાયકાત છે SSC પાસ, એટલે કે ધોરણ 10 પાસ હોવું જોઈએ. ત્યારબાદ બીજું છે બુક બાઇન્ડર, તેમાં ટોટલ જગ્યાઓ 26 છે, તેમાંથી 2 અનુસૂચિત જાતિ માટે છે, 2-4 છે તે અનુસૂચિત જનજાતિ માટે છે અને બિન અનામત માટે 20 જગ્યાઓ છે, તેમાં લાયકાત ધોરણ 8 પાસ છે. ત્યારબાદ ત્રીજું છે DTP ઓપરેટર, તેમની કુલ જગ્યાઓ 2 છે અને 2-2 બિન અનામતમાં છે, લાયકાત રહેશે ITI DTP. ત્યારબાદ ચોથું છે ઓફિસ ઓપરેટર એક્ઝિક્યુટિવ બેંક ઓફિસ, તેમાં કુલ જગ્યાઓ છે 8 અને તેમાંથી અનુસૂચિત જનજાતિ માટેની 1 અને 7 છે તે બિન અનામત છે, તેના માટે લાયકાત છે SSC પાસ, એટલે કે ધોરણ 12 પાસ અને 2 વર્ષનો અનુભવ. અહીં આપેલું છે ઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડમાં ITI પાસ કરેલા હોવાય હશે તેને 1 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારે આ વેબસાઇટ આપેલી છે apprenticeshipindia.government.in વેબસાઇટ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ અને રજિસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજિયાત દર્શાવેલા રહેશે. ત્યારબાદ ઉમેદવારને અરજી તમામ વિગતો ભરી ટ્રેડનું નામ મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મ તારીખનો દાખલો અભ્યાસની માર્કશીટ આધાર કાર્ડની પ્રમાણિત નકલો તે 25/6/2024 સુધીમાં વ્યવસ્થાપક શ્રી સરકાર શ્રી મંત્રાલય મુદ્રાલય અને લેખન સામગ્રી આનંદપુર કોઠી રોડ વડોદરાને મળી રહે તે રીતે મોકલી આપવાનું રહેશે. ઉમેદવારની એપ્રેન્ટિસ અધિનિયમ 1961 મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ તાલીમની રહેશે, તેમજ તાલીમ દરમિયાન સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે. તો આ જે માહિતી છે તે તમારા મિત્રો સુધી પહોંચાડો, કેમ કે તે પણ આ એપ્રેન્ટિસશીપનો લાભ લઈ શકે. તેમની લાયકાત અહીં આપેલી છે, તમારે જોઈ લેવાનું રહેશે. 8 પાસ છે અને 10 પાસ છે અને ITI માટેની પણ ભરતી છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.